નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ દસ અધિ આના વિદ્યાર્થી મિત્રો આ પાથના લેખક શ્રી સ્વામી સચ્ચિદાનંદ છે જેમનો જન્મ ઈસવીસન ઓગણીસો બત્રીસ સ્થળ છે મુજપુર તાલુકો સમી જિલ્લો પાટણ વિદ્યાર્થી મિત્રો સ્વામી સચ્ચિદાનંદ પાટણ જિલ્લાના સમી તાલુકાનો મુજપુર ગામ એ સ્વામી સચ્ચિદાનંદનું વટન હાલ તેઓ પેટલાદ નજીક દાંતલી પાસે ભક્તિ નિકેતન આશ્રમ સ્થાપીને લોકકલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેઓ આપણા આધુનિક યુગના ક્રાંતિકારી વિચારો ધરાવનાર સંન્યાસી છે મારા અનુભવો વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો ધર્મચાલો અભિગમ બદલીએ છેલ્લી ટ્રેન વગેરે પુસ્તકોમાં સમાજ રાષ્ટ્ર અને માનવ માનવ કલ્યાણના પુરસ્કર્તા આ જીવનચિંતકના સ્પષ્ટ અને નિદર વિચારો વિધકતાથી રજૂ થાય છે આત્મકથાના આ અંશમાં વિદ્યા અભ્યાસ માટે લેખકની લગ્ન અને એ માટે એમણે કરેલી મથામણ અને વેથેલી મુશ્કેલીઓનો પ્રેરણાદાયી ચિતાર રજૂ થયો છે જિજ્ઞાસા પ્રેરક પ્રસંગ કથન અને સંઘર્ષજન્ય પરિસ્થિતિ નિરૂપણને રોચક બનાવે છે બાલ્યકાળમાં મેં પાથ સારામાં થોડોક શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું વિદ્યાર્થી મિત્રો આપણો જે પાથ છે અધિ આના જેને જીવન પ્રસંગ છે અને અધિયાનાનો મતલબ છે હાલના લગભગ પંદર પૈસા બાલ્યકાળ એટલે કે બાળપણ બાળપણનો જે સમય પણ વ્યાકરણ વગેરે કશું જાણું નહીં પાઠ સારા એટલે કે અધ્યયન કરવાનું સ્થળ નિસાર અથવા સારા રુદ્ર એટલે કે યજુર્વેદમાં પસંદ કરેલો મંત્રનો સંગ્રહ અધ્યયન શિક્ષણ અભ્યાસ મને રહી રહીને થયા કરતું હતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રસાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ મારી ત્રેવીસ વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને હું હવે મને પોતાના ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો સુરપુરાના એક મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાકા થયા વિદ્યાર્થી મિત્રો પાકા થવું એટલે કે દ્રઢ થવા એક હું એક બે વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં સંસ્કૃત શ્લોકનું સમજી શકું એટલે બસ મેં સુરપુરામાંથી જ સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું મને વિદાય આપવા આખો ગામ હિલોળે ચઢ્યું હતું સૌની આંખોમાં અશ્રુ અશ્રુ હતા એટલે કે આંખો દર વર્ષે અહીં આવવાનો એવો સૌનો આગ્રહ હતો ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિષ્ફહ એટલે કે આશા આકાંક્ષા વગરનું જેને કશું મેળવવાની ઈચ્છા ના હોય એવો વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો તાંત્રિકો જ્યોતિષો વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાનીન ઉપજે એવું વાતાવરણ સાધુઓ તથા ભિક્ષુકો તાંત્રિકો ઉપજે તેવું વાતાવરણ બનાવતા છોડતા ફરતા હોય છે વિદ્યાર્થી મિત્રો ભાવ વિભોર એટલે કે લાગણી વશ અનિયંત્રિત એટલે કે અંકુશ વગરનું તાંત્રિકો તંત્ર વિદ્યાને અનુસરનાર જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ઘણીથી ગારીને યોગ્ય અયોગ્ય હીટ અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે વિદ્યાર્થી મિત્રો વિરોધાથી શબ્દ યોગ્ય અયોગ્ય હિત અહિત પણ તેવું કોઈ તેવું થઈ શકે એવું દેખાતું નથી હિત એટલે કે ફાયદો લાભ અને અહિત એટલે કે હાનિ નુકસાન ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાનો થયો રવાના થયો ગામ લોકોએ મને ત્રીસ રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાનું જરૂર પડશે એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી શક નહીં શકે સ્પર્શ નહીં કરવાનો નિયમ એટલે કે ભૌતિક સંપત્તિને નિષ્ઠનું મૂળ ગણી નારાને નારા પૈસાને સ્પર્શ ન કરવાનો સન્યાસીનો નિયમ અજમેર રોકાઈને હું મથુરા આવ્યો હું ઉતર્યો હતો તેની સામે જ જમુનાજી ભરપૂર પ્રવાહ હું બેઠો બેઠો ઘણીવાર વાર આંગતુક શ્રદ્ધારુઓને જોતો આંગતુક એટલે કે નવા આવનારા શ્રદ્ધારુઓ શ્રદ્ધાવાન આસ્થાવાન તેઓ જમનાજીને ખૂબ જ પૂજ્ય માનતા પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ન રાખતા ગંદકીનો પાર નહીં લોકો બોલતા જમના મૈયા કી છે મારા મનમાં પ્રશ્નો થતા મૈયા એટલે કે માતા અને કૃપા એટલે કે મહેરબાની મારા મનમાં પ્રશ્નો થતા આ જલપ્રવાહ પણ કૃપા કૃપા કરતો હશે જલપ્રવાહ એટલે કે પાણીનું વહેણ પ્રકૃતિ પૂંજનમાં અથવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મનિષ્ઠા થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતિતિ થતી બ્રહ્મનિષ્ઠા એટલે કે પરમેશ્વર એક જ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી પ્રિતિ એટલે કે ખાતરી અને કલ્યાણ એટલે કે મંગળ હિત કર અચમાન માર ડૂબકી કર ઘોઘાત અને ધક્કામુક્કી કરીને નિકર બહાર ચારે તરફ ગનકી જ ગનકી થઈ ગઈ ધાર્મિકતા કરી લીધું કલ્યાણ થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ દેખાયો નામ પણ ઘણા મોટા અક્ષરોએ લખાયું હતું શ્રોત મુનિ આશ્રમ મેં નક્કી કર્યું કે તેને ગાડી ઊભી રહેશે પછી જ આ આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજીએ કહ્યું કે અમારે પંડિતજી આપકો પધને ડેંગે લેકિન રહેને કી જગા નહીં હે પધા ડેંગે એટલે કે ભણાવશે અને રહેને કી જગ્યા એટલે કે રહેવા માટેની જગ્યા મેં પૂછ્યું કે તું બીજી કોઈ જગ્યા હોય તો બતાવો તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું અને ત્યાં જવા સૂચન કર્યું સાથો સાથ લઘુ કૌટુંબદી લઈને આવતીકાલે ભણવા આવી જવા પણ જણાવ્યું લઘુ કૌતમ મુંડી એટલે કે સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો લઘુ કૌતમ મુંડી એટલે કે સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક વિશાળ આશ્રમના બંધ પડેલા પચાસેક રૂમોને જોતા જોતા હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમ જતા પહેલા લઘુ ગૌતમ ખરીદી લેવા બજારમાં ગયો ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા મેં લઘુ ગૌતમ જોઈ તેનું મૂલ્ય સાડા દસ આના એટલે કે લગભગ પાસઠ પૈસા હતા મારી પાસે માત્ર આઠ જ આના બચ્યા હતા બાકીના આના એટલે કે પંદર પૈસા લાવા ક્યાંથી હું નિરાશ થયો પુસ્તક પાછું આપ્યું સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી હવે શું કરવું લગભગ માઇલ દોઢ માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો તીવ્ર એટલે કે ઉત્કૃત અને તાલાવેલી એટલે કે આતુરતા અધીરાય પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતારવાની જગ્યા પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહીં અન્ન ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો અહીં પોતાનું પાથરણું પાથરીને સૂવો અને કૂવાનું પાણી પીવો પાથરણું વિદ્યાર્થી મિત્રો એટલે કે પથારી સૂવા માટેનું પાથરણું માત્ર એક લંગોતી લગાવીને જ રહેવા રહેતા સ્વામી બીર ગીરજી તેનું સંચાલન કરતા સંચાલન એટલે કે વહીવટ માણસ બહુ જ સારા ભલા અને સમજું મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રહેવ રેવશીમાં આસન લગાવવા કહ્યું રેવશી રવ રવેશી એટલે કે પરસાણ રવેશ એટલે કે પરસાણા અહીં રસોડું ન હતું એટલે જમવાનો તો પ્રસંગ ન હતો હું મારું જ પાથણ પાથરણો પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે પણ લઘુ કૌતમ મુદી વિના કેમ ભણાશે અધિયાના લાવવા ક્યાંથી વાતાવરણમાં અજાણ્યું હતું કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ ન હતી શું કરવું કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો ગમગીન ઉડાસ દિલગીર અથ ચમકારો જબકારો વૃંદાવન મુખ્ય મંદિર બિહારજીના દર્શન કરવા જા અને કોઈ સંજન દેખાય તો અધિયાના માંગ કોઈ તે જરૂર આપી દેશે બિરગીરજીને કહીને હું નીકળ્યો પાછો વૃંદાવન જવા સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચભરી દ્રષ્ટિથી જોતો દ્રષ્ટિ એટલે કે નજર કદાચ આ માણસ મને અધિયાના આપે પણ માંગવાની હિંમત ના ચાલે કદાચ ના પાડશે તો કદાચ અપમાન કરશે તો માણસમાં જ્યારે યજમાન વૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ધસ જેવું થઈ જાય છે યજમાન વૃત્તિ એટલે કે ભ્રિકા વૃત્તિ માંગણ વૃત્તિ પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો તે જ ક્ષણે લગભગ દોઢ માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો સામે મળ્યા મેં સૌને નિહાર્યા પણ કોઈની પાસે અધિયાના માંગી શક્યો નહીં બિહારજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું મને થયું કે હું અધિયાના માગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં નિરાશા વધી ગઈ હતી તેવામાં મારી દૃષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો મારી હથેરીમાં રાખેલા આઠ આના તેને બતાવ્યા અને તેને કહ્યું મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે અધિયાના ખૂતે છે જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ પણ જો નહીં મળે તો નહીં આપું કશો જ વિચાર કર્યા વિના તેણે મને તરત જ અધિયાના આપી દીધા મારા આનંદનો પાર ન હતો મને થયું નરસિંહ મહેતાની હુંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો દુકાન બંધ થઈ હતી દુકાનદારે મને પુસ્તક આપ્યું થઈ રહી હતી દુકાનદારે મને પુસ્તક આપ્યું જેને સ્વ જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો ફર્યો હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં તેમ છતાં કોઈ કોઈ વાર પ્રસિદ્ધિ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં પણ બાધા માન માનતો નહીં બિહારજીના બિહારીજીના દર્શન કરીને દિવસ આથમ્યા પછી આશ્રમ આવ્યો આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં હતો જ નહીં તેમ વીજળી પણ હતી નહીં એટલે કોઈને કોઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસને જઈ બેસી ગયો મને બરાબર યાદ છે કે એક મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું એક મહિના પછી એક રૂપિયો મળ્યો હતો તેમાંથી અઢિયાનાનું દેવું મેં તરત જ ચૂકવી દીધું હતું અધિયાના ચૂકી ચૂકવી દેવાનું મહત્વ નથી પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને અધિયાના આપ્યા હતા તેનું મહત્ત્વ છે આવા પ્રસંગો જીવનભર વિસરવા જોઈએ અગમ્ય એટલે કે ન સમજાય એવું ખજાનો ધનનો ભંડાર પ્રતિક્ષણ એટલે કે પ્રત્યક્ષણ અને દેવું એટલે કે ખરચ વિદ્યાર્થી મિત્રો અહીં સ્વામી સચ્ચિદાનંદને વિદ્યા અભ્યાસ માટે અતિશય લગ્ન હતી આથી એમણે પોતાનું ગામ છોડીને સંસ્કૃત ભણવા માટે વૃંદાવન જવા નક્કી કર્યું હતું પરમહંસ આશ્રમના નિવાસ અંગે એવી અગવડો હતી તેનો ચિતાર સ્વામી સચ્ચિદાનંદે અહીં સાદી અને સરળ ભાષામાં આપ્યો છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો